અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનના કારણે પડી ભાંગેલા ધંધા અને રોજગારને બેઠા કરવા માટે 14,000 કરોડ રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત કરી છે। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વર અને પાનોનીના ઉદ્યોગકારોએ સરકારના પેકેજને આવકાર્યું છે। ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે 2 મહિનાના લોકડાઉનના કારણે ધીમી પડેલી ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂપિયા 768 કરોડની કેપેસિટી અને વ્યાજ સબસિડીનું 31 જુલાઈ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે, જેના કારણે ઉદ્યોગોને નાણાં ભીડમાંથી મોટી રાહત મળશે। તાજેતરમાં શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ગઈકાલે જે 1400 કરોડનું જે પેકેજ જાહેર કર્યું, એમાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ લેવલે ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણા સમયથી જે કેપિટલ સબસિડી અને જે અન્ય જે સહાયની જે રૂપીઝમાં જે બાકી હતું જે બેંકનું, એ બધા માટે 768 કરોડ 768 લેક્સનું CRનું જે તાજેતરમાં જે પેકેજ જાહેર કર્યું, એનાથી ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ ઓલમોસ્ટ જે કોવિડને લીધે જે બધું અટકેલું છે અર્થતંત્ર, એને વેગવંતું બની શકશે। અને ખાસ કરીને ગુજરાત ગવર્મેન્ટ હંમેશા ભૂતકાળમાં બી સ્મોલ સ્કેલ યુનિટ અને મીડિયમ સ્કેલ યુનિટની સાથે રહેલી છે અને આજે બી જે કોવિડની જે કન્ડિશનની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ થોડી હલી ગયેલી એને બી વેગવંતી બનાવવા માટે ગુજરાત ગવર્મેન્ટે જે અત્યારે જે સપોર્ટ કરી અને જે 14,000 કરોડનું જે બજેટ બહાર પાડેલું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન રૂપાણી સાહેબને અને ગુજરાત ગવર્મેન્ટ અને ભાજપ સરકારને। કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔદ્યોગિક એકમોને લાભ મળી રહે તે જરૂરી છે, જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ રૂપિયા 150 કરોડ કેપિટલ અને વ્યાજ સબસિડીનું 31 જુલાઈ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે। લોકડાઉન બાદ ઉદ્યોગો સ્લોડાઉનમાં આવી જશે અથવા ઘણા એકમો બંધ થઈ જશે તેવી સંભાવના હતી, પણ સરકારના પેકેજના કારણે ઉદ્યોગો હવે જે ગતિએ આગળ વધશે તેમ પણ ઉદ્યોગપતિઓએ જણાવ્યું છે। ગઈકાલે જે જાહેરાત થઈ ગુજરાત સરકાર તરફથી કે જે મોટું બહુ મોટું પેકેજ જે એમણે બહાર પાડ્યું છે, એમાં એણે દરેકે દરેક વિભાગ અને દરેકે દરેક ઇન્ડસ્ટ્રીને લગભગ આવરી લેવામાં આવેલી છે અને નાના મોટા બેનિફિટ એને ધ્યાનમાં રાખીને બહુ વ્યવસ્થિત અને બહુ સારી રીતે એમણે પેકેજ ડિક્લેર કરેલું છે અને એનાથી આ જે 2 મહિનામાં જે કોવિડ માટે જે પ્રોબ્લેમ થયો હતો અથવા તો જે બી ઇન્ડસ્ટ્રી હેમ્પર થઈ હતી એનાથી ઇન્ડસ્ટ્રીને ઘણો મોટો બેનિફિટ મળી શકે એમ છે અને જે અમે લોકો ધારતા હતા કે થોડું સ્લોડાઉન થશે કે રિસેશન જેવું થશે, પણ એવી હવે શક્યતા લગભગ નહિવત જેવી જણાય છે। એટલે ઇન્ડસ્ટ્રી પાછી વેગવંતી થશે અને બેક ટુ નોર્મલ થઈ જશે એવી અમારી લોકોની પૂરેપૂરી આશા છે।